સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન છે, અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કયું જાય છે એ અંગે. આ વાક્ય પ્રયોગ પરમ કૃપાળુએ વચનામૃત 218માં કર્યો છે. અહીં બોધ્યું તે મુજબ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહી જ્ઞાની તે સમયે તે જીવને સમાધાન કરે છે. અહીં ન્યાય થાય જ નહીં, ન્યાય કરવા જતાં, નિશ્ચયની વાતો કરવા જતાં જીવને અધ્યાત્મમાં પડવાનું થાય છે. જીવને ગમે તેમ કરી શાશ્વત સુખ તરફ વાળવા જ્ઞાનીનો બોધ છે. જ્ઞાની માત્ર સમાધાન કરે છે, ન્યાય નહીં. ન્યાય અશક્ય છે, કેમ કે એક એક વસ્તુ અને એક એક વિષય અનંત નયથી યુક્ત છે. એક નય પકડી બેસીએ તો ઉકેલ આવે જ નહીં, રખડી મરવાનું બને. જ્ઞાની નયમાં ઉદાસીન હોય છે, અજ્ઞાનીને નયનો આગ્રહ હોય છે, એમ કૃપાળુદેવે બોધ્યું છે. આ લોકનું વર્ણન જ્ઞાની કરે છે એ એ સમયે, તે સમય પૂરતું એ જીવને અર્થે મર્યાદિત છે. આત્માર્થને બાધક નથી, સહાયક છે. બાહ્ય જીવ તો એ સ્વરૂપને શાશ્વત માની લે છે અને ભ્રાંતિમાં પડે છે. યોગ્ય જીવ આવી અનેકતાની કેણીથી મૂંઝાઈ સત તરફ વળે છે. જગતનું ભ્રાંતિરૂપ જાણી એ પાત્ર જીવ સત શોધી તેનું શરણ ગ્રહે છે અને શરણાપન્ન થઈ સત પામી સતરૂપ થાય છે. આ નિયમ કે સત એ જ આ જગતનું અધિષ્ઠાન છે, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં રહી અને આખરે તેમાં જ લય પામી. લય એટલે પર્યાયનો લય થાય, મૂળ દ્રવ્યનો નહીં. જૈનેતરમાં ભગવત હરિ કે સર્વાત્મા જગત કરતાં કે બ્રહ્મ પર અવલંબિત ગણ્યું. જૈનમાં કર્મનો સિદ્ધાંત, જળ અને ચૈતન્યનો સંયોગ અનાદિ અનંત, વ્યક્તિગત ધોરણે જીવ છૂટી શકે. શુભનું શુભ ફળ, અશુભનું અશુભ ફળ, ન કરે તો ન ફળ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. એક પણ પરમાણુ ઘટે કે વધે નહીં, એક પણ જીવ આ લોકમાં વધે કે ઘટે નહીં, માત્ર પર્યાય બદલ્યા કરે. આખો લોક પેટીપેક છે. જીવ કર્મથી છૂટે તો મોક્ષે જાય, ત્યાં સાદી અનંત અનંતકાળ રહે, અને આ જ નિયમ એ જગતનો પ્રવર્તક છે. જગત કે બ્રહ્માંડ કે સૃષ્ટિ અનાદિથી છે, કોઈએ બનાવી નથી. પ્રકૃતિના એટલે ભૌતિક શાસ્ત્રના નિયમે બધું થયા કરે છે. ઋતુલતા પત્રફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે. વરસાદ અને વીજળી, ગરમી અને ઠંડી, સવાર અને સાંજ બધું થયા જ કરે છે. નિયમ એટલે બાંધો, સંચાલન થવાનો મૂળભૂત હેતુ કે કારણ. મૂળમાં નિયમ એ જ છે કે જગતમાં બધું સત છે, સત જ છે, સત હતું અને સત હશે. મૂળભૂત રીતે બદલે નહીં, નાશ ન થાય, ફક્ત પર્યાય બદલ્યા કરે, બાહરી રૂપ બદલે. એટલે બાળ જીવને આ બધું જગત ફરતું લાગે. સત હોય તે હોય, ન હોય તે ન હોય, આ સત વસ્તુનો મૂળ સ્વભાવ તે ફરે નહીં. મૂળ દ્રવ્યનું રૂપાંતર થાય, જાત્યંતર ન થાય. આ જગત એ રીતે પ્રવર્તનશીલ છે અને પર્યાય બદલાયા કરે છે. જીવને પર્યાય દ્રષ્ટિ હોવાથી જગત બદલાતું જણાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી બધું એમનું એમ જ ભાસે છે, માત્ર રૂપ બદલે. મૂળ દ્રવ્યનો નાશ કે મૂળ દ્રવ્યની ઉત્પત્તિ થાય નહીં. જો નાશ થતો હોત તો આજ સુધીમાં જગત શૂન્ય થઈ ગયું હોત. પરમ કૃપાળુએ કહ્યું છે, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. આ નિયમ જ એક ભેદે, આ નિયમ એ જગતનો પ્રવર્તક છે, એમ પરમ કૃપાળુએ મોક્ષમાળાના 101માં પાઠમાં પહેલા બોલમાં જણાવ્યું છે અને મથાળે લખ્યું છે કે આ સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો છે. ગીતામાં કહ્યું છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. એટલે છે એ છે, નથી તે નથી. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ. બાહ્ય દ્રષ્ટિવાન જીવોને આ જગતમાં ઉત્પત્તિ અને નાશ જણાય છે અને તેને લઈને સુખ અને દુઃખ વારી લે છે. મૂળમાં જ ભૂલ છે, એટલે અનુકૂળ કલ્પનાએ સુખ અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખ વેદે છે. પણ મૂળમાં તો જડ અને ચેતન બંને પોતપોતાના સ્વભાવની દ્રષ્ટિએ શાશ્વત જ છે. સત્યેન તપતે રવિ, સત્યેન તિષ્ઠતી પૃથ્વી, સત્યેન વાયસ્તિ વાયુશ્ચ, સર્વે વસ્તુ સત્યેન પ્રતિષ્ઠિત. સત એટલે હોવું, જે હતું, જે છે અને જે રહેશે તે.
એક અક્ષરમાં નિયમ ઓમમાં સમાવિષ્ટ છે. ઓમ એટલે અ ઉમ, અ એટલે અજન્મ બ્રહ્મા પેદા કરે, ઉ વિષ્ણુ પાલન કરે અને મ મહેશ સંહાર કરે. અહીં બ્રહ્મા વિષ્ણુ કે મહેશ એ રૂપકથી સમજવાનું છે. ના આ નામની કોઈ વ્યક્તિ કે કોઈ માણસ હતા નહીં કે છે નહીં. આ ત્રિપદી ઉત્પાદ વ્યય અને ધ્રુવ આ થયા જ કરે. સડન પડન અને વિધ્વસન, જે જાયું તે જાય, જન્મે તે મરે, જે બન્યું નથી તે નાશ ન પામે, આ અખંડ નિયમ છે. સૂક્ષ્મ ભેદ સામાન્ય દ્રષ્ટિમાં જણાય નહીં, મોટા પરિવર્તનો જણાય. ધરતીકંપ દાવાનળ ફાટે ઉલ્કાપાત થાય તે જણાય. સતત જે બદલ્યા જ કરે છે એ સૂક્ષ્મ હોયને જણાતું નથી. એ ન જાણે તો પણ ચાલે એમ છે, કેમ કે અભેદ દશા આવ્યા વિના આ જીવ જગત જુએ છે અને બંધાય છે. અને અભેદ દશા આવ્યા બાદ એના બાહ્યમાં કંઈ જોવાનું પ્રયોજન રહેતું નથી. હવે સમાધાન થઈ ચૂક્યું એટલે જાણે બધું સમ થયું. કોઈ ફરિયાદ, કોઈ અસંમતિ, કોઈ વિરોધ કે બળાપો રહ્યો નથી. જીવ પોતાનામાં ઠરી ગયો છે. આ જ શાંતિ અને આ જ ધર્મ છે. બરફનો ધર્મ ઠંડાપણું, અગ્નિનો ધર્મ ઉષ્ણતા, તેમ આત્માનો ધર્મ આત્મામાં ઠરી જવું, તે સહજ સમાધિમાં સ્થિત, તે જ સહજ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.